नजर करिए गुजरात सुपरफास्ट पर। सूरतना खाड़ी में जलस्तर में भयजनक वधारो जोवा मळ्यो। लिंबायत विस्तार में पाणीनुं लेवल वधता मीठी खाड़ी और कमरुनगरना घरों में भराया पाणी। 100 वधु लोकोनुं करायुं रेस्क्यू, 300 वधु लोकोनुं करायुं स्थळांतर। सूरतना पर्वतपाटिया और पर्वतगाम में खाड़ीना पाणी यथावत, घरों में पाणी भराई रहेवाने कारणे राहत बचावनी कामगीरी चालू। सूरत में लोग जीवना जोखमें खाड़ी वहेण पास थी कर रहा है स्थानांतर। न्यूज 18 गुजराती पास रेस्क्यू लाइव दृश्य। पर्वतपाटिया माधव रेसिडेंसी में लोग निकली रहा है बाहर। सूरत ओलपाड़ टाउन में सरदार आवास में घुसा पा 135 घरों में खाड़ी पा घुसता 400 वधु परिवारों ने हालाकी। मोटा भागना घरों में 2 फूट पा जवा। गामे 5 થી 6 સોસાયટી માં પાણી, લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી। સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ। વહીવટી તંત્રની બેદરકારીને કારણે ભરાયા પાણી। સુરતના ઓલપાડના સાયણ ગામે ભરાયા પાણી, સાયણના બજારમાં પાણી ભરાતા હાલાકી। મુખ્ય માર્ગ અને બજારની દુકાનોમાં ભરાયા પાણી। સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કિમ નદીનું જળસ્તર વધ્યું। કિમ કઠોદરાનો માર્ગ બંધ કરાયો तो मोटा बोरसरा गाम नजीक का हाई लेवल ब्रिज पानी में गरकाव। एनडीआरएफ 22 सभ्यों खड़े पगे। सूरत ने लिंबायत खाड़ी विस्तार में पूर आता मीठी खाड़ी विस्तार ना हाल थया बेहाल। समग्र विस्तार में कमर सुधी पानी भराया। 2 दिवस थी लाइट गुल थता स्थानिकों ने भारी मुश्किल। सूरतना उमरपाड़ा में भारे वरसाद वरसता रस्ता पर तड़ाव जेवी स्थिति। वीरा अने मोहन नदी बन्ने कांठे वहती थी। आमली डेम थयो ओवरफ्लो। ઓલપાડ અને માંગરોળ તાલુકામાંથી પસાર થતી કિમ નદી બે કાંઠે એનડીઆરએફની ટીમને કરાઈ સ્ટેન્ડ બાય। કઠોદરા કિમામલી જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો કોઝવે થયો ઓવરફ્લો। ઉકાઈ ડેમમાંથી 70,000 ક્યુસેક પાણીની આવક। કોઝવે 2.38 મીટર પરથી વહ્યો। સુરતના પલસામાના બલેશ્વર ગામમાં કમર સુધીના પાણીમાં કઢાઈ અંતિમ યાત્રા। ગામમાં 3 દિવસથી 32 ગંગા ખાડીના પાણી ફરી વળ્યા। ગ્રામજનો પાણીમાં અંતિમ યાત્રા કાઢવા મજબૂર। સુરતના આંબાવાડી ગામે ખાડીમાં તણાયેલ 2 પૈકી 1નો મૃતદેહ મળ્યો। શુક્રવારે ખાડીમાં તણાયા હતા। તાપીના ડોલવણમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર। ડોલવણના પંચોલ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા 4 ગામો સંપર્ક વિહોણા થયા। પશુપાલકોને દૂધ ભરવા અવર જવર માટે હાલાકી। નવસારીના ગણદેવીમાંથી પસાર થતી વેંગણિયા નદીમાં ઘોડાપુરની સ્થિતિ। કલિયારી ગામના 5 ફળિયાના 80 ઘરો છેલ્લા 3 દિવસથી સંપર્ક વિહોણા। સ્થાનિકોને ભારે હાલાકી। નવસારીમાં અનરાધાર વરસાદે સર્જી તારાજી। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી બે કાંઠે વહેતા નદીમાં પાણી ભરાયા ખેતરોમાં, તો ગણદેવીના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નવસારીમાં ફરી વરસાદ શરૂ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ગણદેવી, ચીખલી, વાંસદા તેમજ ખેરગામ તાલુકામાં વરસાદ। જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદ બની શકે છે આફતરૂપ। નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા નદીની જળસપાટીમાં વધારો। ગણદેવીનું ધોલગામ, દેવધાનું વજીફા ફળિયું સંપર્ક વિહોણું થયો। નવસારીમાં અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર। અંબિકા નદીની જળસપાટી વધતા રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। ગણદેવી બિલીમુરાને જોડતો આંતરિક માર્ગ વ્યવહાર થયો બંધ। નવસારીના મીંઢોળા નદીની સપાટી વધી। મરોલીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રસ્તાઓ પર વહી પાણીની નદીઓ। દક્ષિણ ગુજરાતમાં અનરાધાર, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી બે કાંઠે પરિસ્થિતિને પહોંચી વળવા એક એનડીઆરએફની ટીમ તહેનાત। જ્યારે જૂજ ડેમ અને કેલિયા ડેમની સપાટીમાં થયો વધારો। તાપીમાં સાર્વત્રિક વરસાદ યથાવત। જિલ્લામાં સૌથી વધુ ડોલવણમાં 4 ઇંચ, વાલોડમાં 2.9, વ્યારામાં 2.8 ઇંચ વરસાદ। ઉકાઈ ડેમની સપાટી 332.61 ફૂટ પર। વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ। કરંજલી ગામમાં 1 મકાન ધરાશાયી। સદનસીબે કોઈ જાનહાની નહીં, કરવકરીને મોટા પ્રમાણમાં નુકસાન। વલસાડના કપરાડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેને કારણે કપરાડામાંથી પસાર થતા તમામ નદીનાળા છલકાયા। કોલક નદી પર આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા, 10 ગામોનો સંપર્ક તૂટ્યો। વલસાડના કપરાડામાં 5 ઇંચ વરસાદ ખાબકતા નદીનાળાઓ છલકાયા। ખડકવાલ અને રોહિયાલ વચ્ચે કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ, 10થી વધુ ગામો સાથે કપાયો સંપર્ક, એક બાઇક ચાલકને બચાવાયો।
વલસાડમાં 4.25 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, તો ભારે વરસાદને કારણે છીપવાડ રેલવે ગરનાળામાં ભરાયા પાણી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ. રાજ્યના 206 ડેમમાં 58.38% પાણી, સરદાર સરોવર ડેમમાં 52.64% પાણી, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 75.90% પાણીનો સંગ્રહ. સુરતના માંડવીનો આમલી ડેમ બાદ હવે લાખી ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં 90% જેટલા પાણીનો જથ્થાનો સંગ્રહ. લાખી ડેમની કુલ સપાટી 74.10 મીટર. નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ. ડેમ ખોલવામાં આવ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક. નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ. ભાવનગરના શેત્રુંજી ડેમની જળસપાટી વધી. શેત્રુંજી ડેમમાં 4181 ક્યુસેક પાણીની આવક થઈ. શેત્રુંજી ડેમમાં 80% સુધી પાણી ભરાયા. હાલ ડેમ 34 ફૂટે થાય છે ઓવરફ્લો. ભાવનગરના મહુવામાં આવેલ બંધારો ઓવરફ્લો થયો. માલણ અને નિકોલ બંધારો ઓવરફ્લો થયો. બંધારો ઓવરફ્લો થતાં 15 જેટલા ગામોને થશે ફાયદો, જ્યારે ખેડૂતોની સિંચાઈ સમસ્યા થશે દૂર. વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ થયું ધરાશાયી, જેને પડવાથી 2 મકાનોને પહોંચ્યું ભારે નુકસાન. વૃક્ષ પડતા આસપાસનો વીજ પુરવઠો ખોરવાતા જરૂરી કાર્યવાહી શરૂ. વડોદરાથી ધનિયા વીજ જવાના માર્ગ પર ઢાઢર નદીના પાણીમાં ફસાતા કરાયું રેસ્ક્યુ. ફાયર બ્રિગેડની ટીમે નિવૃત્ત પીઆઈ ગજેન્દ્રસિંહ સરવૈયાને સલામત બહાર કાઢ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરામાં તોડાતું પૂરનું સંકટ. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો. નદીએ વટાવી 20 ફૂટની સપાટી. તો આજવાના 62 દરવાજાથી ઉપર વહી રહ્યા છે પાણી, જ્યારે આજવા સરોવરની જળસપાટી 211.50 ફૂટ પર. વડોદરા પર પૂરનું તોડાતું સંકટ અને વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરના જળસ્તરમાં સતત વધારો. નદીકાંઠામાંથી 33 પરિવારોનું કરાવાયું સ્થળાંતર. વડોદરાના ડભોઈ તાલુકામાં મેઘરાજાનું આગમન. ડભોઈમાં 4 કલાકમાં 26 મિલીમીટર વરસાદ ખાબક્યો. સિઝનનો કુલ વરસાદ 621 મિલીમીટર. પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ સર્જાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડુંગર ઉપર વરસાદ થતા જ પગથિયા ઉપર વહેવા લાગ્યા પાણી. પાટિયા પુલ પાસે પગથિયા પરથી વહ્યા પાણી. બોટાદમાં વરસાદને પગલે માલપરા ડેમ 7 વર્ષ બાદ થયો ઓવરફ્લો. ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. 10 જેટલા ગામના ખેડૂતોને મળશે લાભ. રાજકોટનો ભાદર 1 ડેમની સપાટી 3.50 ફૂટનો વધારો. ભાદર 1 ડેમ સપાટી 38.55 ફૂટ પર. ડેમમાં અત્યાર સુધીમાં 70% પાણી. નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ. જેતપુર ધોરાજી ઉપલેટા સહિત વરસાદ. ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની જોરદાર મહેર. રાજકોટમાં ઉપલેટા ભાયાવદર વચ્ચેનો રસ્તો બંધ. ભારે વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. જૂનાગઢના માંગરોળનો ઘેડ પંથકમાં જળબંબાકાર. ઓજત નદીના પાણી ઘેડ પંથકમાં ચારે બાજુ ભરાયા. ઓસા, લાંગડ, સામરડા, ખડોદરમાં ભરાયા પાણી, જ્યારે મગફળી, કપાસ, સોયાબીનના પાકને નુકસાન. માળિયા હાટીનો વૃજમી ડેમ થયો ઓવરફ્લો. ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા. દુધાળા, ગીર, વાંદરવડ, ધણેજ, જંગર સહિતના ગામોને કરાયા અલર્ટ. ડેમ પર જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. ડાંગ જિલ્લામાં વરસાદ. જિલ્લાની અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે. લોકોને પાણીના કારણે ભારે હાલાકી. બોટાદમાં ભારે વરસાદને કારણે નદીનાળા છલકાયા. શહેરની ઉતાવળી અને મધુ નદીમાં ઘોડાપુર, જ્યોતિગ્રામ સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. બનાસકાંઠાની નદીઓ નાળાઓ છલકાયા, તો અનેક વિસ્તારોમાં તળાવો ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેને કારણે 20 ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. જેતપુરના ઉપલેટાના ખાખા જાડિયા ગામે વરસાદી પાણી ખેતરોમાં ભરાયા. અંદાજે 1000 વીઘા જમીનમાં કરેલ ખેતીનું ધોવાણ. ખેડૂતો માગી રહ્યા છે સરકાર સમક્ષ સહાય. રાજકોટના ધોરાજીમાં ઉપરવાસમાં વરસાદ પડતા નવા નીર આવતા શફરા નદી બે કાંઠે. પંચનાથ મહાદેવ મંદિર તથા શાહી જમાલશાહ જવાનો પુલ અને માર્ગ બંને બંધ. શફરા નદીમાં નવા નીર આવતા લોકો નજારો જોવા ઉમટી પડ્યા. ગીર સોમનાથનો હિરણ બે ડેમમાં પાણીની ભરપૂર આવક. હિરણ બે ડેમના 4 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા. ગીર સોમનાથના ગ્રામ્યમાંથી પસાર થતી કપિલા નદીમાં પૂર આવતા હલાદક દ્રશ્યો સર્જાયા. નદીને કાંઠે કાલેશ્વર મહાદેવના મંદિર નજીક ધોધના દ્રશ્યો જોવા મળતા લોકો થયા એકઠા. વેરાવળના માથાસોડિયા અને કોડીધરા ગામ વચ્ચે આવ્યો છે આ ધોધ.
सोमनाथनी हिरण कपिला अने सरस्वतीना पाणी त्रिवेणी संगम पर जोवा मळ्या। त्रणेय नदीओमां पूर आवता त्रिवेणी घाट पाणीमां गरकाव। सरस्वती नदीमां घोड़ापूरथी प्राची तीर्थ मंदिर पाणीमां गरकाव। गीर सोमनाथमां धोधमार वरसादे वधारी खेडूतोनी चिंता। गीरनी दरेक नदीओमां घोड़ापूर आव्या तो कूवाओना पाणी ऊंचा थता मोटा भागना पाको निष्फळ जवानी भीती। खेडूतोने अतिवृष्टि जेवी स्थितिनो डर। गीर सोमनाथना उनामां चार मकानो थया धराशायी। उमेज गामे चार जर्जरित मकानो धराशायी थया परंतु सदनसीबे कोई जानहानि नथी। डांगनी त्रणेय नदीओमां घोड़ापूर आवता गीरा धोधमां पाणीनी आवक। दर वर्षे गीरा धोधमां पाणी आवता तेने जोवा प्रवासीओ उमटी पड़े छे परंतु आ वखते कोरोनाने कारणे गीरा धोध जवा पर प्रतिबंध। પોરબંદરના મોકરના રણમાં ત્રણ યુવાનો તણાયા। એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકોને શોધવાની કામગીરી કરી શરૂ। બોટાદના બરવાડાના બેલા ગામે ઉતાવળી નદીમાં એક પુરુષ તણાયો। ખાંભળા ડેમ ઓવરફ્લો થતા છોડાયેલા પાણીના કારણે સર્જાઈ ઘોડાપુરની સ્થિતિ। તણાયેલ પુરુષને બે લોકોએ બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યા। દ્વારકાના ખંભાળિયામાં રોડ પર ભરાયા પાણી। બેરાજાનો કોઝવે પાણીમાં ગરકાવ। લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર। દ્વારકાના હડમતિયા ગામ પાસેની નદીમાં ત્રણ લોકો તણાયા જ્યારે એકનો આબાદ બચાવ બેની શોધખોળ ચાલુ। સિક્યુરિટીમાં ફરજ બજાવનાર ત્રણ લોકો નદી પાર કરવાનું જોખમ ઉઠાવતા તણાયા હતા। દ્વારકાના ખંભાળિયા તાલુકાના નવીફોર્ટ ગામે યુવાન તણાયો। યુવાન તણાતા ગામ લોકો એકઠા થયા। તાત્કાલિક સ્થાનિકોએ ખંભાળિયા ફાયર ટીમને કરી જાણ, એને બચાવવાના પ્રયત્નો ચાલુ। દ્વારકાના કોઠા વિસોત્રી ગામે નદીમાં યુવતી તણાઈ, જેનું રેસ્ક્યુ દ્વારા શોધખોળ કરાતા યુવતીની મળી લાશ। જિલ્લામાં તણાઈ જવાના કારણે વધુ એક નિજુમ। દ્વારકાનું રાવલબેટ ગામ ફરી એકવાર બેટમાં ફરવાયું અને ત્યાં પહોંચી એનડીઆરએફની ટીમ। નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોની કરી મદદ। સતત નીચાણવાળા વિસ્તારોમાં રખાઈ રહી છે નજર। કચ્છના મુંદ્રા જરપરા ગામ પાસેના તળાવમાં યુવાન ડૂબ્યો। અકસ્માતે તળાવમાં પડી જવાથી બન્યો બનાવ। તરવૈયાઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે શરૂ કરી શોધખોળ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। સાવરકુંડલામાં ધીમી ધારે વરસાદ ખાબક્યો। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ, છેલ્લા 5 દિવસથી જિલ્લામાં વરસાદ। અમરેલીના લાઠી તેમજ બગસરામાં વરસાદ। સાપર, સુડાવળ, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ। જામનગરના જામજોધપુરમાં મેઘરાજાની સવારી, સતત વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક। પાટણ જિલ્લામાં વરસાદ। પાટણ, હારીજ અને ચાણસ્મામાં મેઘરાજાની પધરામણી, પાછોતરા પાકમાં થઈ શકે છે ફાયદો। મહેસાણાના ઊંઝા શહેરમાં વરસાદ। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। વધુ વરસાદથી ખેતરમાં પાણી ભરાતા પાક નુકસાન થવાનો ભય। મહીસાગરના બાલસિનોરમાં 2 ઇંચ વરસાદ। લુણાવાડા અને વીરપુરમાં 1 ઇંચ વરસાદ। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। મહેસાણાથી બહુચરાજીને જોડતો મુખ્ય હાઈવે બિસ્માર્ક 4 વર્ષ પહેલા બનેલા રોડની અવદશાથી વાહન ચાલકો પરેશાન। રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોનો આક્ષેપ। અમદાવાદમાં સતત પડી રહેલ વરસાદને કારણે ખેતરોમાં ડાંગરનો પાક ડૂબ્યો। ધોળકાના સાથળ ગામે હજારો વીઘા ડાંગરના પાકને નુકસાન। સાથળ ગામથી પાણીના નિકાલ માટે કાંસની સાફ સફાઈની ખેડૂતોની માંગ। ગાંધીનગર સ્વર્ણિમ પાકમાં યોજાયેલ રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ। સીએમ વિજયભાઈ રૂપાણીએ ધ્વજવંદન કરી અને પ્રજાજોગ કર્યું સંબોધન। સીમિત માત્રામાં આમંત્રિતો રહ્યા ઉપસ્થિત। સીએમ રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। કોરોનાના કપરાકાળમાં કોરોના વોરિયર્સની કામગીરીને તેઓએ બિરદાવી, સાથે જ ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓના કર્યા વખાણ। મહેસાણા જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી પોલીસ પરેડ ખાતે કરાઈ। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું ધ્વજવંદન। સોશિયલ ડિસ્ટન્સ સાથે કરી ઉજવણી। સ્વતંત્ર દિવસ પર મહેસાણા ફાયર સ્ટેશન પર નગરપાલિકા વિસ્તારમાં 10 કરોડના ખર્ચે વિવિધ કામોનું ભૂમિપૂજન। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયું ભૂમિપૂજન। ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું। બાદમાં રાજ્યપાલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કર્યા બાદ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, જ્યારે બીજી બાજુ માસ્ક લેવા કાર્યકર્તાઓની પડાપડી। કોરોના મહામારીમાં ઉત્તમ કામગીરી બદલ શહેરના 2 પોલીસકર્મી અને 1 અધિકારીનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન। એસીપી સુભાષ ત્રિવેદી અને હેડ કોન્સ્ટેબલ સુરેશ નાયર અને ધીરુભાઈ પરમારને ચંદ્રક એનાયત।
अमदावाद महानगरपालिका द्वारा साबरमती रिवरफ्रंट खाते 74मा स्वतंत्रता दिवस की उजवणी करवामां आवी। मेयर बिजलबेन पटेल द्वारा राष्ट्रध्वज ने सलामी आपी कराई उजवणी। कोरोना काल में उत्तम कामगिरी बदल पुलिस तेमज तबीब तथा सफाईकर्मी सहित कोरोना वॉरियर्स ने प्रशंसा पत्र अपाया। पुलिस की उत्तम कामगिरी बदल पुलिस में 3 राष्ट्रपति चंद्र एनायत। स्वतंत्रता पर्व दिवसे भरूच में 2 पुलिसकर्मी ने जीवन रक्षक मेडल एनायत कराया। वर्ष 2018 में राजपारड़ी नजीक पूरना पानी में बस फसाता मुसाफरों जीव बचाव बदल मेडल एनायत। पाटणना मणूद गामना स्वतंत्र सेनानी मणिलाल अमीननू राष्ट्रपतिए कर्यु सन्मान। कोरोनाना कारणे तेमनू घरे करायुं सन्मान। छेल्ला 5 वर्षथी राष्ट्रपति द्वारा थई रह्युं छे तेमनू सन्मान। जयंती भानुशाड़ी केस फरी चर्चा में। केस ने उकेलनार इन्वेस्टिगेशन ऑफिसर ने केन्द्रीय गृह मंत्रालय तरफ थी एक्सिलेंस इन्वेस्टिगेशन अवॉर्ड करायो जाहिर। पीपी पिरोजिया ने अवॉर्ड जाहिर करायो। गुजरात हाईकोर्ट खाते जज द्वारा स्वतंत्रता दिवस की कराई उजवणी। सोशल डिस्टन्स साथ कराई उजवणी। कोरोना वच्चे शहर पुलिस हेडक्वार्टर खाते आज 74मा स्वतंत्रता दिवस की कराई उजवणी। कार्यक्रम में ध्वजवंदन साथ कोरोना वायरस साथ लड़वा आपी रहे वॉरियर्स ने प्रशंसा पत्र आपी सम्मानित कराया। अमदावादना गोता महसूल भवन खाते स्वतंत्रता दिवस की कराई उजवणी। सोशल डिस्टन्स साथ महसूल मंत्री की हाजरी में कराई उजवणी। कार्यक्रम में कोरोना वॉरियर्स करायु सन्मान। गांधीनगर में स्वतंत्रता दिवस की कराई उजवणी। बीएसएफ द्वारा ध्वजनंद कर। किनारे केटलाक युवानोए राष्ट्रध्वज लहेरावी स्वतंत्रता दिवस की उजवणी करी। ढोल नगारा लई राष्ट्रध्वज ने फरकावी सलामी आपी। तमाम रस्ताओ बंद होवा छतां कर्युं ध्वजवंदन। सूरतना उमरपाड़ा में ग्राम पंचायत सरपंचे ध्वजवंदन करवानु भूल्या। ग्राम पंचायत में सफाई न होने कारण ध्वजवंदन नहीं कर्यानु आप्यु कारण। ग्रामजनों में रोष। दाहोदना कोविड केर सेंटर में कोरोना दर्दियों स्वतंत्रता पर्व की करी उजवणी। एंजीनियरिंग कॉलेज कोविड केर सेंटर में करी उजवणी। राजकोट घंटेश्वर एसआरपी कैम्प खाते स्वतंत्रता पर्व की कराई उजवणी। उजवणी में कैबिनेट मंत्री जयेश रादड़िया राज्यसभा सांसद अभय भारद्वाज सहित नेताओं अधिकारी रहा हाजर। तापी व्यारा खाते 74मा स्वतंत्रता पर्व की कराई उजवणी। जिला वहीवट स्टाफ सहित मंत्री ईश्वर परमारे करी उजवणी। मोरबी में पूर में उत्कृष्ट कामगिरी करी अने बाळकीओ ने बचावनार पुलिसकर्मी पृथ्वीराज जाडेजा ने जीवन रक्षक पदक एनायत करवामां आव्यो। जिला कलेक्टर हस्ते चंद्रक एनायत। मोरबी परेड ग्राउंड खाते स्वतंत्र पर्व की कराई उजवणी। जिला कलेक्टर जेबी पटेले त्रिरंगा ने आपी सलामी। राष्ट्रगान गाई ने स्वतंत्र पर्व की करी उजवणी। जामनगर में 74मा स्वतंत्रता पर्व की पुलिस परेड ग्राउंड में कराई उजवणी। कैबिनेट प्रधान आरसी फळदुए कर्यु ध्वजवंदन। सोशल डिस्टन्स साथ कराई उजवणी। बनासकांठा में 74मा स्वतंत्र दिवस की कराई उजवणी। जिला कलेक्टर संदीप सागले कर्यु ध्वजवंदन। पालनपुर पुलिस हेडक्वार्टर खाते कराई उजवणी। बनासकांठा में बनास डेरी में योजायो ध्वजवंदन समारोह। चेयरमैन शंकरभाई चौधरी हस्ते करायु ध्वजवंदन। पशुपालकोए पाठवी शुभेच्छा। साबरकांठा ने हिम्मतनगर में पुलिस ग्राउंड खाते ध्वजवंदन करवामां आव्यु। कोरोना ने कारण सोशल डिस्टन्स साथ गृह प्रधान प्रदीपसिंह जाडेजाए कर्यु ध्वजवंदन। ब्रेक पर स्वागत है। फरीन जकरिए गुजरात सुपरफास्ट पर। साबरकांठा हिम्मतनगर में मेडिकल कॉलेज खाते स्वतंत्र पर्व की कराई उजवणी। अंबुजा तरफ 25 लाख की किमत मोबाइल मेडिकल वान मेडिकल हॉस्पिटल ने आपवामां आव्यो। यात्राधाम अंबाजी में शाळाना प्रांगण में ध्वजवंदन करवामां आव्यु। सरपंच आर आर अग्रवाले ध्वज फरकाव्यो। सोशल डिस्टन्स पालन साथ कार्यक्रम योजायो। शहर में 74मा स्वतंत्रता दिवस की कराई उजवणी। डीएसपी कचेरीए उजवामां आवेल स्वतंत्रता दिवस में राज्यमंत्री विभावरीबेन दवे ध्वजवंदन कर्यु। अरवली मोड़सा इजनेरी कॉलेज पटांगण में कलेक्टर हस्ते ध्वजवंदन करवामां आव्यु। कार्यक्रम स्थले वृक्षारोपण करवामां आव्यु। जूनागढ़ में जवाहर चावड़ा हस्ते ध्वजवंदन करवामां आव्यु। पीटीए ग्राउंड खाते वृक्षारोपण करवामां आव्यु। वलसाड़ में जिला कक्षा ध्वजवंदन कार्यक्रम योजायो। वलसाड़ना आरपीएफ ग्राउंड में आदिजाति मंत्री रमण पाटकरे तिरंगो फड़काव्यो। सोशल डिस्टन्स साथ कराई उजवणी। पोरबंदर में पुलिस परेड खाते जिला कलेक्टर हस्ते ध्वजवंदन करवामां आव्यु। जिला पुलिस वड़ा सहित अन्य अधिकारी रहा हाजर। सोमनाथ मंदिर परिसर में स्वतंत्रता पर्व की करवामां आवी उजवणी। सोमनाथ मंदिर परिसर में आवेल सरदार चौक खाते टेम्पल मैनेजर धनंजयभाई दवे कर्यु ध्वजवंदन।
देवभूमि द्वारका मुख्य मथक जामखंभड़िया खाते जिला कक्षा स्वतंत्रता पर्व की कलेक्टर हस्ते कराई उजवणी वृक्षारोपण तथा कोरोना वॉरियर्स सन्मान कर कच्छना भूज में 108 फूट ऊंचे त्रिरंगो लहेरा कोरोना वॉरियर्स सन्मान माटे करायो खास प्रयास स्वतंत्रता दिवस की खास उजवणी 74मा स्वतंत्र पर्व ने दाहोद में पुलिस परेड ग्राउंड खाते कराई उजवणी राज्यमंत्री बचूभाई खाबड़ना हस्ते करायो ध्वजवंदन कोरोना सामे जंग जीतनार नु करायो सन्मान पंचमहाल गोधरा में 30.5 मीटर सौथी ऊंचो राष्ट्रध्वज लहेरावामां आव्यो त्रण जिल्ला में सौथी ऊंचा राष्ट्रध्वज की ड्रोन कैमरा की अनेरी झलक 15 अगस्त दिवसे गोधरा धारासभ्य सी के राहुलजीए राष्ट्रध्वज लहेराव्यो साबरकांठा हिम्मतनगर में सरदार पटेल की प्रतिमा अनावरण गृहप्रधान प्रदीपसिंह जाडेजा हस्ते करायो अनावरण 10 दिवस पहला खसेड़वा समय थी थी खंडित पंचमहालना घोगंबा में शिक्षिकाए स्वतंत्रता दिवसे मूकबधिर बाळको माटे गायो राष्ट्रगान सांकेतिक भाषा में वीडियो माध्यम थी गायो राष्ट्रगान बोटादना गढ़ा में शिक्षित बेरोजगार युवकों ने मिली बैठक दिनेश बांभणिया ने युवराज सिंह जाडेजा रहा हाजर आगामी दिवसों में सरकार न्याय नहीं आपे तो आंदोलन ऐलान मोटी संख्या में शिक्षित बेरोजगारों रहा हाजर बनासकांठा की धानेरा नगरपालिका बीजा टर्म प्रमुख और उपप्रमुख की चूंटनी जाहिर 20 अगस्त योजा चूंटनी चूंटनी पहला धानेरा राजकारण में गरमाव 1 सप्टेम्बर से स्टेच्यू ऑफ यूनिटी की सुरक्षा व्यवस्था सीआईएसएफ ने हवाले केन्द्र मंजूरी आपता 17 तारीखे सीआईएसएफ जवानों पहुंचे केवड़िया भाजप अध्यक्ष सी आर पाटिले डांग जिल्ला की लीधी मुलाकात जिल्ला कार्यकर्ताओं उत्साह करू स्वागत आहवाना स्वराज आश्रम में सोशियल डिस्टन्स साथ योजाई थी बैठक पेटा चूंटनी की जाहरात तथा उम्मीदवारों की जाहरात हशे पोरबंदर में नगरपालिका द्वारा शहर की 38 जेटली हॉस्पिटल में फायर सेफ्टी सर्वे कर 38 पैकी 37 हॉस्पिटल ने फायर सेफ्टी की एनओसी आप भावनगर जिला कलेक्टरे बहार पड़ू जाहिरनामू कोरोना ने कारण निष्कलंक महादेव भरा तो मेड़ो नहीं योजाए 18-23 अगस्त दरमियान मंदिर खाते प्रवेश पर प्रतिबंध भारत सरकार रेलवे मंत्रालय द्वारा मान्यता मिलता हिम्मतनगर खाते 3000 मेट्रिक टन खातर भरेल ट्रेन आता जिला कलेक्टर ने सहकारी अग्रणी कर स्वागत जूनागढ़ में शकरबाग जू तरफ थी आवतो एक किलोमीटर रस्तो 3 वर्ष थी बिस्मार हालत में जूनागढ़ यार्डे 2017 में रोड बनावा लोक भागीदारी में 40 लाख रूपया कोर्पोरेशन ने आप्या था छता रस्तो बीमार तापीना व्यारा खाते गुजरात माजी मुख्यमंत्री स्व अमर सिंह चौधरी की 16मी पुण्यतिथि ब्लड डोनेशन कैम्प आयोजन कर 80 थी वधु बॉटल ब्लड एकत्र करायो अमदावादना वटवा में लुखा तत्वों आतंक बे मकान ने वाहनों में फरी तोड़फोड़ पुलिस ने एक आरोपी ने कराई धरपकड़ बनासकांठा छापी हाईवे पर पुलिस पर हुमलो मास्क वगरना लोगों ने रोकवा जता पुलिस पर जीवलेण हुमलो इजाग्रस्त पुलिस ऑफिसर ने पालनपुर सिविल में खसेड़ा पाटण में झड़पाये 4 व्यक्तिओ पास थी ड्रग्स जप्त करायू जेओनी पास थी 245 ग्राम एमडी ड्रग्स और 448 ग्राम अफीणनो जत्थो जप्त करायो राजस्थान थी गुजरात में ड्रग्स पहुंचाड़वानो रूट कर्यो पसंद अमदावादना मकरबाना भरवाड़वास में पड़ायो दरोड़ो वगर परवाने एलोपेथिक फॉर्म्युलावाड़ी कॉस्मेटिक और ज्योति हब्स लैबवाड़ा सैनिटाइजर थतु उत्पादन पुलिस 34.38 लाख मुद्दा माल कर जप्त अमदावाद साइबर क्राइम की टीमें पेटीएम केवायसी ने नामे कौभांड करना आरोपीओ की तपास करी तेज गुजरात में 236 लोग भोग बनया होने जमा 150 लोग सूरत गुजरात में थी आ गैंगे 1 करोड़ थी वधु की ठगाई करी आज समाचारों में हाल बस आटलू ज मैंने यशना आपसे रजा जोता रहो न्यूज 18 गुजराती।